घटनाओ ए हदे वधी छे के हवे सुरक्षा क्यां छे ते सवालनो जवाब नथी मळी रह्यो। राज्यमां वधु एक दुष्कर्मनी घटना सामे आवी। आ वखते सुरेन्द्रनगरना चोटीलामां राजकोटनी 25 वर्षीय युवती पर दुष्कर्म आचरायो। પીડિતાનો આરોપ છે કે આરોપીએ ખોટું નામ ધારણ કરીને પહેલા તેની સાથે મિત્રતા કેળવી હતી, ખોટી ઓળખાણ આપીને પોલીસની નોકરી આપવાની લાલચે આરોપીએ પીડિતાની સાથે મિત્રતા કેળવી હતી અને પીડિતાને ભાડે મકાન ત્યારે શોધી રહી હતી। ઓનલાઈન સાઇટ પર તેને આરોપીનો નંબર મળ્યો હતો, જે બાદ બંને સંપર્કમાં આવ્યા। આરોપીએ નામ બદલીને પીડિતા સાથે મિત્રતા કેળવી। આરોપીએ તેના પિતા પોલીસમાં હોવાની પીડિતાને નોકરી આપવા માટે ચોટીલા બોલાવી કે જ્યાં આરોપીએ પીડિતા સાથે દુષ્કર્મ ગુજાર્યો, તેના બીભત્સ ફોટો અને વિડીયો પણ ઉતાર્યા અને તેને વાયરલ કરવાની પણ ધમકી આપી હતી। પીડિતાનો આરોપ છે કે ગત 15 તારીખે આરોપીએ ફરી તેનું અપહરણ કર્યું અને ચોટીલામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ પીડિતાએ પોલીસની મદદ માંગી અને પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે। ઓએલએક્સ ઉપર એણે જાહેરાત આપ્યા પછી વિક્ટિમ એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો। વિક્ટિમના કોન્ટેક્ટ પછી એણે એક બીજો નંબર આપ્યો, જેમાં એણે પોતાનું નામ, જે અત્યારે એનું નામ એજાજ છે, એની બદલે એણે પોતાનું એક બીજા રવિરાજસિંહનો સંપર્ક કરવા માટે કીધું। એ નંબર પણ એનો જ હતો, પોતે 3 નંબર યુઝ કરે છે અને એ રવિરાજસિંહ તરીકે પોતે વિક્ટિમ સાથે ઘણી બધી વખત લાંબો સમય સુધી વાતચીત કરી વોટ્સએપ ઉપર। ત્યાર પછી એમને ચોટીલા બોલાવ્યા અને ત્યાર પછી એણે ત્યાં પહેલી વખત એણે નોકરીની લાલચથી શરૂઆત કરી કે એના ફાધર પીઆઈ છે અને પોલીસની નોકરી માટે થઈને એને મદદ કરશે એમ કરીને વિક્ટિમ પાસેથી એણે થોડા